સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું. પ્રસ્તુત છે જવાહર નવોદય વિદ્યાલય માટે ભાષા કસોટી વિભાગ 3 ભાષા કસોટી પ્રેક્ટિસ ફકરા નંબર 91. આ રીતના ફકરો છે, હવે આપણે તેને સમજીએ. શાળાએથી પાછા ફરતા જ રમેશ અન્ય બાળકોની સાથે કેમ્પમાં સૈનિકો પાસે જતો. અહીં વાત છે રમેશની, કે શાળાએથી એટલે કે સ્કૂલેથી પાછા ફરતા, જ્યારે સ્કૂલેથી છૂટી જાય પછી પાછા જ્યારે ઘરે આવતા હોય ત્યારની વાત છે, કે રમેશ અન્ય બાળકોની સાથે કેમ્પમાં. હવે કેમ્પ કોને કહેવાય? તો સૈનિકો છે એ કોઈ જગ્યાએ તંબુ નાખી અને નિવાસ કરતા હોય, રહેતા હોય, ઝાઝા સમય માટે ન હોય, થોડા સમય માટે અથવા વધારે સમય માટે પણ ક્યારેક હોઈ શકે, તો એને કેમ્પ કહેવાય. તો રમેશ અન્ય બાળકોની સાથે કેમ્પમાં સૈનિકો પાસે જતો દરરોજ. હવે સૈનિકોએ ત્યાં ખાઈ ખોદી લીધી હતી. કેટલાક હાથમાં રાઇફલ લઈને ખાઈમાં બેઠા બેઠા દૂર ઉત્તર તરફ જોતા રહેતા, કેટલાક ડુંગરો પર ચોકી પહેરો કરતા અને કેટલાક રસોઈ બનાવવાનું કામ કરતા. અહીં હવે વાત આવે છે કે સૈનિકોએ ત્યાં ખાઈ ખોદી લીધી હતી. ખાઈ એટલે બહુ ઊંડો નહીં, બહુ પહોળો નહીં, યોગ્ય માપનો, કોઈ વ્યક્તિ અંદર છુપાઈ શકે એવો ખાડો કહી શકાય એને ખાઈ એટલે. હવે સૈનિકોએ ત્યાં ખાઈ ખોદી લીધી હતી. કેટલાક હાથમાં રાઇફલ લઈને, કેટલાક એટલે સૈનિકોની વાત છે, કે કેટલાક સૈનિકો એવા હતા કે હાથમાં રાઇફલ એટલે કે એક જાતની બંદૂક લઈને ખાઈમાં બેઠા બેઠા દૂર ઉત્તર તરફ એટલે કે ઉત્તર દિશા તરફ જોતા રહેતા. કેટલાક સૈનિકો એવા હતા કે ડુંગરો પર ચોકી પહેરો કરતા, ધ્યાન રાખતા, અને કેટલાક સૈનિકો છે રસોઈ બનાવવાનું કામ કરતા. રમેશ તે સૈનિકો માટે ઘરમાંથી કંઈક ને કંઈક લઈ જતો, ક્યારેક ઈંડા તો ક્યારેક દૂધ અને ક્યારેક નરમ નરમ વાંસના લીલા પાંદડા લઈ જતો. રમેશ છે એ ઘરમાંથી કંઈક ને કંઈક સૈનિકો માટે લઈ જતો, ક્યારેક ઈંડા લઈ જાય તો ક્યારેક દૂધ લઈ જાય, ક્યારેક નરમ નરમ વાંસના લીલા પાંદડાઓને પણ લઈ જતો. જવાનો, જવાનો એટલે સૈનિક સમજવાનું છે. જવાનો પણ તેને અને તેના મિત્રોને જુદી જુદી ચીજો આપતા રહેતા. સૈનિકો છે તે પણ તેને, તેને એટલે રમેશ અને રમેશના મિત્રોને જુદી જુદી ચીજ વસ્તુઓ આપતા રહેતા. તેઓ એટલે સૈનિકો આ બાળકોને પોતાના બાળકો અને ભાઈ બહેન સમજતા. એટલે સૈનિકો છે એ નાના બાળકો આવતા એને પોતાના બાળકો અથવા ભાઈ બહેન તરીકે સમજતા હતા. હવે પ્રશ્નોત્તરી જોઈએ તો પ્રશ્ન નંબર 1, પહાડો પર કોણ ચોકી પહેરો કરતા હતા? એ જવાનો એટલે કે સૈનિકો, બી કેટલાક લોકો, સી ગામના લોકો, ડી ચોકીદાર. તો ફકરામાં વાત આવેલી કે હવે સૈનિકોએ ત્યાં ખાઈ ખોદી લીધી હતી, કેટલાક હાથમાં રાઇફલ લઈને ખાઈમાં બેઠા હતા, ઉત્તર દિશા તરફ જોઈ રહ્યા હતા, કેટલાક ડુંગર. હવે અહીંયા વાક્ય આવે છે કે કેટલાક, કેટલાક શબ્દ છે કોના માટે વપરાયેલા છે? સૈનિકો માટે. સૈનિકોએ, કેટલાક સૈનિકો ડુંગરો પર ચોકી પહેરો કરતા, ડુંગર એટલે અહીં પહાડ ઉપર સમજવાનું થશે, કે પહાડ ઉપર કોણ ચોકી પહેરો કરતા હતા? તો કે પહાડ ઉપર ચોકી પહેરો કરતા હતા સૈનિક. સૈનિકનું સમાનાર્થી આપેલું છે જવાનો, એટલે આ પ્રશ્નનો અર્થ થશે એ જવાનો એટલે કે સૈનિકો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2,
સૈનિકોએ છાવણીમાં શું કરી લીધું હતું? સૈનિકોએ છાવણી, છાવણી એટલે સૈન્યનો જ્યાં પડાવ હોય, સૈન્યનું જ્યાં મથક, જ્યાં લશ્કર રહેતું હોય થોડા સમય માટે અથવા વધારે સમય માટે, તો ત્યાં સૈનિકોએ છાવણીમાં આવું બધું શું કરી લીધું હતું? એ નાકાબંધી કરી લીધી હતી. નાકાબંધી એટલે જ્યાં જ્યાં ચોક આવતા હોય, નાકા આવતા હોય ત્યાં ચોકી મૂકી અને બંધ કરી દે, બ્લોક કરી દે, આવા જવાના રસ્તા ઉપર ચેકિંગ વધારે ચાલુ રાખે. બી ભોંયરું બનાવી એવું હતું, એટલે કે જમીનમાં અંદર ઊંડો ખાડો કરીને એવી રીતે રહેતા હતા, ભોંયરું બનાવ્યું હતું. સી ખાઈ ખોદી લીધી હતી, એટલે કે ઊંડો ખાડો ખોદી લીધો હતો. બી કાટાળી વાડ, તમે ક્યારેય ગામડામાં જોઈ હશે, જમીન ખેતર હોય કે વાડી, એની ફરતે કાટાળી વાડ હોય, તો એવી કાટાળી વાડ લગાવી દીધી હતી. તો પ્રશ્નનો ઉત્તર ફકરામાં આપેલો છે કે શાળાએથી પાછા ફરતા જ રમેશ અન્ય બાળકોની સાથે કેમ્પમાં સૈનિકો પાસે જતો. હવે સૈનિકોએ ત્યાં ખાઈ ખોદી લીધી હતી. એટલે અહીંયા શબ્દ કેમ્પ વાપરેલો છે, કેમ્પ એટલે એના માટે લાગુ પડશે શબ્દ છાવણી. તો છાવણીમાં કેમ્પમાં શું કરી લીધું હતું સૈનિકોએ? તો કે ત્યાં સી ખાઈ ખોદી લીધી હતી. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3. રમેશ સૈનિકો માટે ઘરમાંથી શું લઈ જતો હતો? એ બૂટ, બી રોટલી, સી કપડા, ડી ઈંડા, દૂધ અને વાંસના નરમ નરમ લીલા પાંદડા. તો આપણે ફકરામાં આ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ આપેલો જ છે કે રમેશ તે સૈનિકો માટે ઘરમાંથી કંઈક ને કંઈક લઈ જતો, ક્યારેક ઈંડા તો ક્યારેક દૂધ અને ક્યારેક નરમ નરમ વાંસના લીલા પાંદડા. એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે ડી, ઈંડા દૂધ અને વાંસના નરમ નરમ લીલા પાંદડા રમેશ છે એ સૈનિકો માટે ઘરમાંથી લઈ જતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. જવાનો હાથમાં રાઇફલ લઈને કઈ દિશામાં જોઈ રહ્યા હતા? એટલે કે સૈનિકો હાથમાં રાઇફલ એટલે બંદૂક લઈને કઈ દિશામાં જોઈ રહ્યા હતા? એ પશ્ચિમ દિશામાં, બી પૂર્વ દિશામાં, સી દક્ષિણ દિશામાં, ડી ઉત્તર દિશામાં. તો ફકરામાં વાત આવેલી કે કેટલાક હાથમાં રાઇફલ લઈને ખાઈમાં બેઠા બેઠા દૂર ઉત્તર તરફ જોતા રહેતા. એટલે કઈ દિશા તરફ જોવે છે? ડી ઉત્તર દિશા તરફ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. રમેશ સ્કૂલમાંથી પાછા ફરતાની સાથે જ ક્યાં જતો હતો? એ તેના પિતાની પાસે, બી સૈનિકોની પાસે, સી મિત્રો પાસે, ડી રમતના મેદાનમાં. તો ફકરામાં વાત આવેલી છે કે શાળાએથી પાછા ફરતા જ રમેશ અન્ય બાળકોની સાથે કેમ્પમાં સૈનિકો પાસે જતો. એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે બી સૈનિકોની પાસે જતો હતો. થેન્ક યુ. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.